બાળ સાહિત્ય ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ જામનગરના શિક્ષક કિરીટ ગૌસ્વામીની રાષ્ટ્રીય પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. ખાસ વાત તો એ છે કે બાળ સાહિત્ય ક્ષેત્રે સમગ્ર દેશમાંથી પસંદ કરાયેલ 13 વિશિષ્ટ પ્રતિભાઓમાં જામનગરના કિરીટ ગૌસ્વામીને સ્થાન મળ્યું છે, જે જામનગર માટે ગર્વની વાત કહી શકાય. મહત્વનું છે કે સાહિત્ય અકાદમી દિલ્હીનો રાષ્ટ્રીય પુરસ્કાર ઉપરાંત ગુજરાત સાહિત્ય અકાદમી, સાહિત્ય પરિષદ, બાળ સાહિત્ય અકાદમી, અતુલ્ય ભારત, અંજુ નરસિંહ સહિતના અનેક સન્માનોથી કિરીટ ગૌસ્વામી સન્માનિત થઈ ચૂક્યા છે. નમસ્કાર, હું કિરીટ ગોસ્વામી છેલ્લા 15 વર્ષથી બાળ સાહિત્ય ક્ષેત્રે કામ કરી રહ્યો છું અને ખુશીના સમાચાર એ છે કે તાજેતરમાં જ રાષ્ટ્રીય બાળ સંગોષ્ઠી અને રાજસ્થાનથી જે બાલ વાટિકા નામનું એક સામયિક પ્રકાશિત થાય છે, એમના દ્વારા ભારતભરમાંથી વિવિધ ભાષાઓમાંથી વિવિધ રાજ્યોમાંથી 13 બાળ સાહિત્યમાં વિશિષ્ટ કામગીરી જે કરતા હોય એવા બાળ સાહિત્યકારોને રાષ્ટ્રીય કક્ષાના વિવિધ પુરસ્કારો છે એનાથી નવાજવામાં આવશે. એમાં ગુજરાતમાંથી મારી ગુજરાતી ભાષામાં બાળ સાહિત્યકાર તરીકે મારી પસંદગી છે કરવામાં આવી છે. તો બાળ સાહિત્યના આ વિશિષ્ટ ખેડાણને લઈને અને બાળકો સાથે વિવિધ કામ કરતા હોવાને કારણે આ પ્રકારનો જે પુરસ્કાર છે રાષ્ટ્રીય કક્ષાનો છે તાજેતરમાં જાહેર થયો છે અને ટૂંક સમયમાં એ ઓક્ટોબર માસમાં એ મને રાજસ્થાન ખાતે એનાયત થવાનો છે. તાજેતરમાં બાલવાટિકા સામયિક રાજસ્થાન દ્વારા રાષ્ટ્રીય કક્ષાની વિવિધ પુરસ્કાર જાહેર થયા છે, જે અંતર્ગત કિરીટ ગૌસ્વામીને બાળ સાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન બદલ ડોક્ટર અનંત ઓઝા સ્મૃતિ બાળ સાહિત્ય પુરસ્કાર એનાયત કરવાની જાહેરાત થઈ છે. બાળકો સાથે આમ જોઈએ તો મારો વ્યવસાય શિક્ષકનો છે, એટલે પહેલેથી જ બાળકોની સાથે હું આ પ્રકારની કામગીરી છે કરતો આવ્યો છું. મને શિક્ષકના વ્યવસાયને કારણે બાળ સાહિત્યમાં વધારે રસ એટલા માટે પડ્યો કે આપણું જે બાળક છે એમને આપણે એવા આરોપ કરીએ છીએ કે એ વાંચતા નથી, તો મેં બાળકો માટે બાળ સાહિત્ય માત્ર લખવાને બદલે એમના સુધી જઈ અને રાજ્ય આખામાં લગભગ 450 થી 500 જેટલી શાળાઓ છે એમાં ધોરણ 1 થી 5ના કે 7 ધોરણ સુધીના બાળકો સુધી બાળ સાહિત્ય છે એને પરફોર્મ કર્યું છે, અભિનય દ્વારા, વાર્તાઓ દ્વારા, ગીતો દ્વારા. એ પ્રકારની જે કામગીરી છે એના દ્વારા મને બાળકોમાંથી મને પણ લખવાની નવી જે પ્રેરણા છે એ મળી છે. અને આ પૂર્વે પણ 2022માં મારા ખિસકોલીને કમ્પ્યુટર છે લેવું પુસ્તકને સાહિત્ય અકાદમી દિલ્હીનો રાષ્ટ્રીય પુરસ્કાર છે પ્રાપ્ત થઈ ચૂકેલો છે. બાળકો સાથે હંમેશા કામ કરવાનો એક આનંદ છે અને એ કાયમ આ બાળકોને હું તો એમ કહીશ કે હું બાળકોને હંમેશા સમર્પિત રહીશ અને બાળકો માટે લખતો રહીશ, એના માટે પરફોર્મ કરતો રહીશ. બાળ સાહિત્યના મારા લગભગ 35 જેટલા પુસ્તકો છે અત્યાર સુધીમાં પ્રકાશિત થયા છે અને આનંદની વાત એ છે કે હવે આવનારા સમયમાં એક સાથે 15 જેટલા પુસ્તકો છે 1-2 વર્ષની અંદર પાછા આવવાના છે. જામનગરના શિક્ષક અને ઉત્તમ બાળ સાહિત્યના સર્જક કિરીટ ગૌસ્વામીને વર્ષ 2022માં ખિસકોલીને કોમ્પ્યુટર લેવું છે પુસ્તક માટે સાહિત્ય અકાદમી દિલ્હીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળી ચૂક્યો છે. ફરી એક વખત આ સર્જક માટે રાષ્ટ્રીય પુરસ્કારની ઘોષણા થઈ છે. બાળ સાહિત્ય અને બાળકો માટે પોતાનું જીવન સમર્પિત કરનાર કિરીટ ગૌસ્વામીને ફરી એક વખત રાષ્ટ્રીય પુરસ્કાર મળી રહ્યો છે. એ ગુજરાતી બાળ સાહિત્ય જગત માટે ખરેખર આનંદ અને ગૌરવની બાબત છે.